નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. લખતરથી અમારા રિપોર્ટર કૌશલ જોશી સાથે. લખતર વિઠ્ઠલાપરા 120 કરોડના ખર્ચે બની રહેલ રોડના નવા નાણાંના દેખાતા સળિયા પાસે સિમેન્ટ પાથરી સંતોષ માનતું PWD વિભાગ. આમ આદમી પાર્ટી લખતર દસાડા વિધાનસભા બેઠક સંગઠન મંત્રીએ ભ્રષ્ટાચારનું થીંગડું માર્યું હોવાનું જણાવ્યું. લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે સાયલા ડોડિયા બાઉન્ડ્રી નેશનલ હાઈવે થી વિરમગામ નેશનલ હાઈવે સુધી ફોર લેન બનાવવાનું કામ ચાલુ છે. હાલ લખતર બસ સ્ટેન્ડથી વિઠ્ઠલાપરા ચેકપોસ્ટ સુધી ફોર લેન રોડનું કામ ચાલુ છે, ત્યારે રોડ સાથે નવા બનેલા નાણાંના સળિયા દેખાતા હોવાના ન્યૂઝ આવતા PWD દોડતું થયું હતું. તાત્કાલિક સળિયાની બંને બાજુ સિમેન્ટ નાખી સળિયો ના દેખાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવતા આમ આદમી પાર્ટી વિધાનસભા બેઠક સંગઠન મંત્રી રોષે ભરાયા હતા. જણાવ્યું હતું, 3 દિવસ પહેલા ન્યૂઝ આવતા તંત્ર સફાળું જાગ્યું છે અને ભ્રષ્ટાચારને ઢાંકવા ભ્રષ્ટાચારના થીગડા મારી યોગ્ય કામ નહીં કામ કર્યાનો સંતોષ માન્યો છે. નમસ્કાર મિત્રો, જે 3 દિવસ પહેલા મેં જ અહીંયાના 120 કરોડના ખર્ચે જે હાઈવે બને છે એ 3 દિવસ પહેલા જે નાળામાંથી સળિયા દેખાવાના ન્યૂઝ મીડિયા દ્વારા આપેલા હતા, પણ PWDના ઓફિસરોએ એ ભ્રષ્ટાચારને દબાવવા માટે ખાલી સળિયા ઉપર સિમેન્ટના 2-3 થર મારવાથી કોઈ આ ભ્રષ્ટાચાર દબાવવાનો નથી. અને PWDને આ ભ્રષ્ટાચારને ખાલી દબાવવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એને હું સકળ ભાષામાં વખોડું છું અને આ નક્કર કામગીરી નથી, ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર દબાવવાનો PWDના ઓફિસરો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.